વેલકમ બેક ટુ ટેક ગુજરાતી એસબી દોસ્તો તમે જે સ્ક્રીન પર અત્યારે જોઈ રહ્યા છો તેવી જ રીતે તમે તમારા મોબાઈલમાં આ રીતની સિસ્ટમ અને આ ટ્રેક તમે અપનાવવા માંગો છો તો તમે આ વિડીયો પૂરો એન્ડ તક જુઓ જેથી હું તમને અહીં તે બધા સેટિંગ બતાવીશ જેની મદદથી તમારા મોબાઈલમાં કોઈપણ નોટિફિકેશન આવે જેમ કે વોટ્સઅપ છે કોઈ પણ નોટિફિકેશન આવે તેમાં તમે આ ટ્રીક રાખવા માંગો છો અને આ ટ્રીક જો તમે તમારા મિત્રો જોઈ જશે તો કહેશે કે દે ભાઈ આ કેવી રીતે કર્યું જી હા દોસ્તો બહુ મજેદાર ટ્રીક છે તો આ વિડીયો પૂરો જુઓ જેથી તમને પૂરેપૂરી સમજણ પડે અને તમે તમારા મોબાઈલમાં નો જ ડિસ્પ્લે હોય તો તમે આ ટ્રીક પણ અપનાવી શકો છો કેવી રીતે કરવાનું છે તો ચાલો આજનો આ વિડીયો સ્ટાર્ટ કરીએ તેના માટે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે જેમની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે ત્યાંથી તે ડાઉનલોડ કરી શકો છો તો તેને ઓપન કરવાની છે ઓપન કર્યા પછી તમારે જે થોડાક સેટિંગ હું તમને બતાવું છું એ તમારે ધ્યાનથી જોવાના છે અહીં એગ્રી ઉપર ક્લિક કરી દેવાની છે ઓકે ઉપર ક્લિક કરી દો ત્યાર પછી અહીં તમને પહેલા નંબરના ઓપ્શનમાં આવશે રિક્યુઅલ પરમિશન તો તેના ઉપર ક્લિક કરો અને અહીં તમારે તે પરમિશન આપવાની છે રિકવેસ્ટ પરમિશન ઉપર ક્લિક કરો નહીં તમારે જે નોટિફિકેશન છે પહેલું છે તે ઇનેબલ કરવાનું છે બીજું એનેબલ કરી દેવાનું છે કાંઈક આ રીતનું અહીં આ રીતનું ઇનેબલ કરી દો અલાવ કરી દો ત્યાર પછી બેક નીકળવાનું છે અહીં શો અવર અધર એપ્સ ઉપર ક્લિક કરી અલાવ પરમિશન આપી દ્યો ફોન સાઇટ છે તે પણ અલાવ આપી દો ચેન્જ સિસ્ટમ છે તેના ઉપર ક્લિક કરી અલાવ આપી દો બસ આટલું કરવાનું છે અને સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે સેવ ઉપર ક્લિક કરો એટલે તમને અહીં પૈસા માગશે તો અહીં તમે બાય કરી શકો છો અથવા તમે અહીં વિડીયો જોઈને પણ ફ્રીમાં યુઝ કરી શકો છો તો અહીં હું વિડીયો જોઈ લો ત્યાં સુધી વિડીયો સ્કીપ કરી દઉં વિડીયો જોયા પછી તમારે ઓટોમેટિક સેવ થઈ જશે અને બેક નીકળી જવાનું છે ત્યાર પછીનું જે સેટિંગ છે તે છે એજ રાઇટ ઉપર ક્લિક કરી દેવાનું છે અહીં તમને એપનું સેટિંગ આવશે તેના ઉપર ક્લિક કરી દો એપના સેટિંગ પર ક્લિક કર્યા પછી આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અહીં નોટિફિકેશન છે તેને અલાવ આપી દેવાની છે બસ દોસ્તો આટલું કર્યા પછી તમારે કાંઈ પણ આમાં કરવાનું નથી અને સે ઉપર ક્લિક કરી દો અહીં ફરીથી તમારે વિડીયો વોચ કરવો પડશે અને સેવ થઈ ગયા પછી ફરીથી બેક નીકળી જાઉં છો હવે ત્યાર પછીનું જે સેટિંગ છે તે છે ઇનેબલ એપ્સ કરીને જે તમને દેખાય છે તેના ઉપર ક્લિક કરી દો અહીં જે પણ તમારા મોબાઈલમાં જેટલી પણ એપ્લિકેશન હશે તે બધી એપ્લિકેશન તમારા મોબાઈલની અહીં તમને જોવા મળી જશે ત્યાર પછી તમે જે પણ એપ્લિકેશનમાં નોટિફિકેશનમાં રાઇટ રાખવા માંગતા હો તે એપ્લિકેશનના ઉપર ક્લિક કરવાની છે કંઈક આ રીતે ત્યાર પછી આ બંધ હશે તમારે ઇનેબલ કરી દેવાનું છે અહીં આને ઇનેબલ કરી દેવાનું છે ત્યાર પછી હવે દોસ્તો ત્યાર પછીનું જે નીચેનું છે તો અહીં તમે જોઈ શકો છો કાંઈક આ રીતનું તમને જોવા મળી જાય છે તમે જોઈ શકો છો તમે આ રીતનું રાખી શકો છો જેમ તમાર કલર રાખો તે એડજસ્ટ કરી શકો છો અહીંથી તમારે કેવી રીતનો તમારો મોબાઈલ છે તો અહીં રાઈટ લેફ્ટ રાખી શકો છો જેમ કે રાઈટ ને લેફ્ટ બે બાજુ છે ટોપ એન્ડ બટન સાઇડ ઓનલી એટલે કે ઉપરને નીચે પણ તમે રાખી શકો છો તમે જોઈ શકો છો કાંઈક આ રીતનું તમને જોવા મળી જશે અગર તમારો મોબાઈલ નોચ છે તો અરાઉન્ડ નોચ ઉપર ક્લિક કરી શકો છો પણ મારો મોબાઈલ નોલ જ નથી તો હું અહીં ટોપ એન્ડ બટન સાઈડ ઉપરને નીચે રાખી દઉં છું હવે તમારે અહીં તે એડ સ્ટાય છે જે એ રેડી રાખવી હોય તો એ રેડી તમે રાખી શકો છો કાંઈક આ રીતનું તમને જે ટાયર્ડ શો છે ફોરો છે સ્પોળકળ છે ગ્રે છે તો તમે તે રાખી શકો છો હું એ ડિફોલ્ટ રાખી દઈશ ત્યાર પછીનું અહીં તમારા ગ્રો ઉપર કરી દેવાની છે જ્યાં દોસ્તો કઈક આ રીતનું હું પેલા

ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકો છો ધન્યવાદ મિત્રો તમારો દિવસ શુભ રહે જય હિન્દ જય ભારત